સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ ના પ્રશ્ન એક થી બે અને એની પહેલા આપણે થોડીક થિયરી એટલે કે ચતુષ્કોણના પ્રકારો વિશે પહેલા જોઈ જઈશું જેથી કરીને આ પ્રશ્ન એક બે ગણવાની અંદર મદદ મળે અને વિડીયોના ભાગ નંબર પાંચ આ પ્રકરણનો પાંચમો વિડીયો છે મિત્રો અને આ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો મિત્રો ઝડપથી સબસ્ક્રાઈબ કરીશું અને આગળ વધીએ તો ચતુષ્કોણના પ્રકારો સૌથી પહેલો પ્રકાર છે આપણે અહીંયા સમલમ ચતુષ્કોણ જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુની ફક્ત એક જ જોડ સમાંતર હોય તે ચતુષ્કોણને સમલમ ચતુષ્કોણ કહે છે અહીંયા તમને આકૃતિ બતાવું મિત્રો આ ચતુષ્કોણ છે એમાં ઉપરની અને નીચેની જોડ સમાંતર સમાંતર એટલે શું મિત્રો આ તમે જોઈ શકો છો કે આ બોર્ડ છે એની ઉપરની કિનારી અને આની નીચેની કિનારી દેખાય છે તમને એક મિનિટ આ નીચેની કિનારી દેખાય છે આ કિનારી બંને સમાંતર છે સામસામે એવી રીતે આ જે કિનારી છે અને આ બાજુની આ જે કિનારી છે એ પણ સામસામે સમાંતર છે એવી રીતે આ તમારી જે બેન્ચની પાટલી હોય એની ઉપરની કિનારી ધાર અને નીચેની ધારી એને સમાંતર કહેવાય મિત્રો તો આ જે બાજુ અને આ બાજુ સમાંતર છે એવી રીતે ઊભી આ બાજુ અને આ બે સમાંતર નથી સમાંતરનો આમ તો સીધો અર્થ એવો થાય કે બે બાજુને આગળ લંબાવતા છેદે નહીં અને તમે અનંત સુધી મિત્રો લંબાવો આ રીતે નીચેને અનંત સુધી લંબાવો તો ભેગી નહીં થાય તો અહીંયા જો ઉપર નીચેની જોડ સમાંતર છે અહીંયા આ ઊભી અને આ ઊભી જોડ સમાંતર છે અને આમાં સામસામે છે તો આ બધાને સમલોમ તરીકે ઓળખી શકાય જ્યારે અહીંયા જો સામસામેની કોઈ જોડ આ બે છે તો એ સમાંતર નથી બરોબર તો સમાંતર નથી બીજું કે અહીંયા આ ચતુષ્કોણ નથી બરોબર અહીંયા પાંચ બાજુ છે અને અહીંયા સમાંતર નથી તો આ ત્રણ જે ઉદાહરણો છે એ સમલોમ ચતુષ્કોણ નથી જ્યારે આ સમલોમ છે આગળ જોઈએ બીજો પ્રકાર છે પતંગાકાર ચતુષ્કોણ જે ચતુષ્કોણમાં પાંચ પાસેની બાજુઓની બે અલગ અલગ જોડ સરખી હોય તે ચતુષ્કોણને પતંગ એટલે કે પતંગાકાર ચતુષ્કોણ કહે છે મિત્રો સમલમમાં સામ સામેની એક જોડ સમાંતર હોય જ્યારે અહીંયા પાંચ પાસેની બે જોડ સમાન હોય સરખી હોય જોવા એ બી અને એ ડી એવી રીતે બી સી અને બી સીડી આ બે જોડ સરખી છે આ જોડ સરખી છે એવી રીતે અહીંયા આ બે અને આ નીચે સોરી આ બે બાજુ અને આ બે બાજુ અહીંયા આની આ બે બાજુ સરખી છે અને આ બે બાજુ સમાન છે જ્યારે અહીંયા એવું નથી મિત્રો જો એટલે આમાં સામસામેની સરખી છે એવું નથી અહીંયા પાંચ પાસેની જોડ સરખી છે તો આમાં ક્યાંય એવું બનતું નથી તો આમાં ત્રણેયમાં પાંચ પાસેની જોડ આ બે જોડ આ બે જોડ સરખી છે તો એને પતંગાકાર ચતુષ્કોણ કહેવામાં આવે છે એ બી અને એડી આ બે સમાન છે એવી રીતે નીચે બીસી અને સીડી બે સરખા છે ત્યાર પછીનો પ્રકાર જોઈએ ત્રીજો સમાંતર બાજુ ચતુષ્કોણ જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાન અને સમાંતર હોય તે ચતુષ્કોણ ને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે સામસામે જે બાજુ આવે એ સમાનય હોય અને સમાંતરય હોય સમાંતર એટલે મેં તમને હમણાં બતાવી રહ્યો કે આ ઉપરની જે ધાર છે આપણી આ બોર્ડની અને નીચેની જે ધાર છે બરોબર એક મિનિટ હા આ નીચેની જે ધાર છે એ બે સામસામે સમાંતર છે તો સમાંતર હોય અને સમાન હોય દાખલા તરીકે આ તમે બોર્ડની તમને લંબચોરસ દેખાય છે તો લંબચોરસ છે એ સમાંતર બાજુ બોર્ડ કહી શકાય કેમ તો કે ઉપરની અને નીચેની જે છે એ સામસામે સમાંતર છે ઊભી જે બે બાજુ છે એ પણ સમાન છે તો આ ભલે જ દેખાય છે લંબચોરસ પણ એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય હોય તો કહી શકાય ખરું મિત્રો તો અહીંયા ત્રણ પ્રકાર જોઈએ આપણે એક જોયો સમલમ બીજો પતંગાકાર ત્રીજો સમાંતર બાજુ ચતુષ્કોણ તો અહીંયા ઉદાહરણ જોઈએ કે એ બી સીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને તેમાં એ બી અને સીડી સામ સામે સરખી છે અને સમાંતર છે એમાં એ ડી અને બીસી નીચે લખીએ આપણે એ બીસીડીમાં એ બી અને સીડી સરખી છે એટલે કે એ બી અને સીડી સમાંતર પણ છે સમાંતરને આ રીતે ઊભા બે લીટાથી દર્શાવાય

સામ સામેના ખૂણા સમાન હોય છે હવે દાખલા તરીકે અહીંયા સામ સામે પચાસ હશે કઈ રીતે હું તમને બતાવી દઉં એ ખૂણો પચાસ તો સી પચાસ પહેલી વાત બે મળી ગયા હવે એનું માપ પચાસ હોય તો પાંચ પાસેના ખૂણા તો પાછા પૂરક હોય તો પચાસ એટલે પૂરક એટલે આ બંનેનો સરવાળો એકસો ને હોય પચાસ હોય તો આ એકસો ત્રીસ થાય મતલબ કે એ પ્લસ બી બરાબર એકસો ને તો આ પચાસ તો આ એકસો ત્રીસ તો સામેનો પછી એકસો ત્રીસ હોય તો એક ખૂણો આપ્યો હોય તો ચારેય ખૂણા મળી જાય તો એ બીજું વિધાન સમાંતર બાજુ ચતુષ્કોણના પાંચ પાસેના ખૂણા એકબીજાને પૂરક હોય છે પૂરકનો મતલબ થયો એ બી પાંચ પાસે છે બી ને સી પાંચ પાસે છે સી ને ડી પાંચ પાસે છે અને ડી ને એ પાંચ પાસે છે તો એ પ્લસ બી બરાબર એકસો એસી એને સંકેતમાં લખવું હોય તો એમ લખાય દુભાગે છે વિકર્ણો એટલે મિત્રો સામસામેના ખૂણાને જોડતો રેખાખંડ એસી અને બી ડી એ પરસ્પર અહીંયા છે દે વચ્ચે અને બેય રેખા એટલે કે બેય વિકર્ણોના બે સરખા ભાગ થાય છે મિત્રો આ બે વિકર્ણો સરખા છે એવું નથી કહેતો પણ એસી માનો કે દસ લંબાઈ હોય આમની તો એના બે ભાગ સરખા પાંચ થઈ જાય અને બીડીનું માનો કે બાર હોય તો બેય ટુકડા છ છ થઈ જાય ક્યાં અહીંયા છેદ બિંદુઓથી આ બાજુ અને આ બાજુ તો દુભાગે છે આપણે એવું કહી શકીએ હવે આપણે મિત્રો આગળ વધીએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ ના પ્રશ્ન એક પર સમાંતર બાજુ ચતુષ્કોણ એ સીડી આપેલ છે દરેક વિધાનને તેના ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરીને પૂરું કરો અહીંયા આપણને ખાલી જગ્યાઓ આપી છે અને એક ચતુષ્કોણ આપ્યો છે આપણને તો આ ચતુષ્કોણને આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે પહેલાં એની ચર્ચા કરી લઈએ એટલે ખાલી જગ્યામાં સરળતા રહે એ બી સી ડી ચતુષ્કોણ એમાં આ બીડી અને એસી વિકર્ણો પરસ્પર ઓ બિંદુમાં છેદે છે આ સમાંતર બાજુ ચતુષ્કોણ દેખાય છે મને એટલે સામસામેના ખૂણા એ અને સી સરખા હોય બી અને ડી મિત્રો ખૂણાનું આપણે એમ બોલી જઈએ કે બી અને ડી અથવા એ અને સી પણ એનું નામ પૂરું બોલવું હોય તો અહીંથી બોલાય ડી એ બી જેને ખૂણાને બોલવું હોય એને વચ્ચે રાખવાનો ડી એ બી એવી રીતે સામેનો ખૂણો ડી સી બી તો આ બે સરખા છે એવી રીતે આ બી અને ડી પણ સરખા છે તો એને બોલવું હોય તો એ બી સી એટલે બી ખૂણો છે અને એ ડી સી એટલે ડી ખૂણો છે તો આ પણ સરખા છે બીજું કે પાંચ પાસે વિકર્ણો દુભાગે છે ડી બરાબર ખાલી જગ્યા તો એ બરાબર ખાલી જગ્યા એટલે એ એની સામે કોણ છે બી તો આ બે સરખા હોય સામસામેની બાજુ બીજું તેની સામે શું આવે

તો કે અહીંયા સી ની વાત છે એની સામે કોણ છે એ તો એ બે સરખા હોય એટલે લખીએ કેમ તો કે વિકણો એકબીજાને દુભાગે છે એટલે ઓ એને ઓસી બે ઓ દ્વારા વિભાજન પામતા ભાગ છે માટે ચોથી ખાલી જગ્યા માપ ખૂણો ડીએ એટલે કયો છે આવડો ડી એ બી અને બીજો છે સીડીએ સી ડીએ એટલે આ ડી ખૂણો એ ખૂણાની વાત કરી એકમાં ડીએ બી એટલે એ ખૂણો એકમાં લખ્યું સીડીએ એટલે ટૂંકમાં ડી અને એ અહીંયા છે ને વચ્ચે જોવાનું એ ખૂણો અને ડી ખૂણો આ બે ની વાત કરે છે તો આ બે ખૂણાનો સરવાળો તો એકસો એસી થાય પાસ પાસેના ખૂણા છે તો બરાબર લખીશું એકસો ને એસી કારણ આ એ બી અને આ સીડી એ બી અને સીડી સમાંતર છે અને માટે આ જે બે ખૂણા બને એને આપણે આમ તો અંતઃ કોણ પણ કહી શકીએ બે સમાંતર રેખાની વચ્ચે બનતા ખૂણો આ ખૂણો એ અને ડી અને સી ને બી એ પૂરક થાય મતલબ કે અંતઃ સમૂહ કોણો છે ચાલો તો પ્રશ્ન બે તરફ આગળ વધીએ નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક્સ વાય અને ઝેડ ના મૂલ્ય શોધો આપણે અહીંયા આકૃતિ આપી છે અને એ આકૃતિની અંદર ખૂણાઓ શોધવાના છે એમાંનો પહેલો પ્રશ્ન આપણે જોઈએ પહેલી આકૃતિ તો એમાં તમને દેખાય છે મિત્રો અહીંયા તમને વાય અને ઝેડ અને અહીંયા સો તો આપણે જે સમાંતર બાજુ ચતુષ્કોણ એવું નામ એટલે ત્રણ જે પ્રકાર શીખી ગયા એમાંનો એક એમાં આપણે ત્રણ વસ્તુ જોઈ ગયા હતા સામ સામેના ખૂણા સરખા એટલે વાય અને આ બી અને ડી તો સામસામે છે એટલે વાય નું માપ તો સીધી વાત ખબર પડી ગઈ કે સો છે ઝેડ તો સરખા છે સોરી સામસામે છે તો એક્સ નું માપ એસી હોય તો ઝેડ પણ કેટલો હોય એસી તો મિત્રો આ રીતે નિયમનો ઉપયોગ કરી ગણીએ સૌથી પહેલા પાંચ પાસેના ખૂણાની વાત કરીએ એટલે કે આ એક્સ અને સો ઈ બેયનો સરવાળો પાસ પાસેના પૂરક એટલે કે એકસો એંસી લખાય સામ સામેના ખૂણા તો લખવાનું સામ સામેના ખૂણા સમાન કોણ કોણ એક્સ બરાબર ઝેડ તો કે એક્સનું માપ તો એસી છે માટે ઝેડ બરાબર એસી એવી રીતે બી અને ડી સામસામેના ખૂણા છે તો લખીએ કે સામસામેના ખૂણા તો સમાન હોય તો વાય અને સો વાય અને સો તો વાય બરાબર સો સીધો એસી અને વાય સો બીજી આકૃતિ જોઈએ અહીંયા પણ એક્સ વાય જેડ શોધવાનું છે તો અહીંયા પણ પાંચ પાસેના ખૂણા પચાસ અને વાય છે એનો સરવાળો એકસો એસી થાય એના આધારે આ બે પણ પૂરક થાય જે રીતે ગણવું હોય તો ગણી શકાય બે ત્રણ રીત છે મિત્રો તો પેલા પચાસ અને વાય ને આપણે લીધા પાંચ પાસેના ખૂણા છે અને પૂરક છે બેનો સરવાળો પચાસ અને વાયનો એકસો એસી હવે પચાસને જમણી બાજુ લઈશું શું એટલે કે વાય બરાબર એકસો માઇનસ પચાસ અંશ વાય બરાબર એકસો સોરી એક હા તો મિત્રો વાય બરાબર એકસો ને ત્રીસ તો વાય અને એક્સ તો સામ સામેના ખૂણા છે સમાન હોય તો લખીએ એક્સ બરાબર વાય સામ સામેના ખૂણા તો એ વાયનું માપ એકસો ત્રીસ છે તો અહીંયા એકસો ત્રીસ લખી દઈએ એટલે એક્સ બરાબર એકસો ત્રીસ તો આપણને બે ખૂણા મળી ગયા હવે આ એક્સ અને આ ઝેડ આ જે બાજુ સમાંતર છે આ બાજુ એને સમાંતર છે અને આ એની છેદિકા ગણીએ તો આ બંને ખૂણા છે ને મિત્રો એ અનુકોણની જોડ થાય એટલે એ બે ખૂણા પણ સરખા થાય એક્સ બરાબર ઝેડ શેના કારણે અનુકોણની જોડ છે એટલે બરાબર તો અનુકોણની જોડ હોવાથી સરખા થાય એટલે આનું માપ એકસો ત્રીસ નું તો ઝેડનું પણ એકસો ત્રીસ થાય ખ્યાલ આવ્યો તો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ત્રીજો બરાબર તો ત્રીજા પ્રશ્નની અંદર મિત્રો

અને આ રેખા સમાંતર છે ને આ છેદિકા તમે શીખી ગયા છો મિત્રો એ હું તમને હમણાં બતાવું પહેલાં આપણે એક્સ નું માપ નેવું છે એવું આપણે એ બતાવી દઈએ કારણ શું આકૃતિમાં દેખાય છે હવે આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો થાય ઓકે તો લખીએ ત્રણેય ખૂણાનો સરવાળો માપનો એકસો છે એક્સ પ્લસ વાય પ્લસ ત્રીસ બરાબર એકસો ને એસી એમાં આપણે એક્સ તો શોધી લીધું છે બરાબર એક્સના સ્થાને 100 ને સોરી નેવું માપ મૂકી દઈએ તો નેવું પ્લસ વાય પ્લસ ત્રીસ બરાબર એકસો ને હવે નેવું અને ત્રીસનો સરવાળો કરી અને બરાબર લઈ જઈએ તો એ થશે એકસો ને વીસ પ્લસ વાય બરાબર એકસો એકસો વીસને જમણી બાજુ લઈ જઈએ વાય બરાબર એકસો માઇનસ એકસો વીસ તો વાય બરાબર સાઠ તો આપણને વાય મળી ગયો એક્સ નેવું મળી ગયો અને હવે ઝેડ ની વાત કરીએ છીએ તો આપણે એ ખૂણો સમજી લઈએ હવે વાય અને ઝેડ આપણે ના આધારે શોધીશું તો મેં એક આકૃતિ બતાવી છે મિત્રો આ આકૃતિ તમે શીખીને આવ્યા છો કે ભાઈ આ બે રેખા સમાંતર અને એની કોઈ એક છેદિકા દ્વારા જે આ બે ક્રોસમાં ખૂણા બને આ ઝેડ આકારે આ બાજુ અને અહીંથી આમ આકારે ખૂણો બનતો હોય તો આ બંને ખૂણા એકબીજાના યુગમકોન અને સમાન થાય તો અહીંયા મિત્રો આ જે રેખા છે માટે વાય નું માપ તો સાઈઠ આપણે આવી મળી ગયું હતું અગાઉ તો ઝેડનું માપ પણ સાઈઠ થશે તો અહીંયા ત્રણેય ખૂણા આપણને મળી ગયા એક્સ નું માપ નેવું વાય સાઠ અને ઝેડ પણ

અને એસી આ બે સામ સામેના ખૂણા છે વાય બરાબર એસી નું કારણ બે સામ સામે હોય સરખા થાય તો વાય નું માપ તો મળી ગયું મિત્રો હવે ઝેડ એસી કઈ રીતે તો કે આ ઝેડ અને એસી એ બે એકબીજાના અનુકોણ છે કેવી રીતે આ રેખા અને નીચેની આ રેખા નીછેદિકા હમણાં મેં આકૃતિ બતાવી હતી આ દાખલા નંબર ત્રણની અંદર એવી રીતે તો એક ઉપરનો ખૂણો અને સરખા હોય જેમ યુગમાં કોણ સરખા હોય એમાં અનુકોણ સરખા હોય માટે આ એસી હવે રહ્યો આપણે એક્સ ખૂણો શોધવાનો તો એક્સ પ્લસ એસી પાંચ પાસેના ખૂણા એક્સ પ્લસ એસી બરાબર એકસો એસી થાય પાંચ પાસેના ખૂણા પૂરક હોય તો એસી ને જમણી બાજુ લઈ જઈએ એટલે માઈનસ થાય તો એક્સ બરાબર સો તો અહીંયા એક્સ

તો એક્સ બરાબર એકસો એસી માઇનસ એકસો બાવન બાદ કરતા એક્સ બરાબર અઠ્યાવીસ મળશે તો અહીંયા તમને એક્સનું માપ મળી ગયું વાયનું તો પહેલા મળી ગયું હતું હવે ઝેડ તો અહીંયા પણ મિત્રો કે આ બનતો એક્સ અને ઝેડ એકબીજાના યુગ્મકોણ થાય જે હમણાં મેં દાખલા નંબર ત્રણમાં બતાવ્યું હતું તો એક્સ બરાબર ઝેડ લખાય અને જ્યાં બંને યુગ્મકોણની જોડ છે માટે એક્સનું માપ તો હમણાં આવ્યું અઠ્યાવીસ એટલે ઝેડ બરાબર તો મિત્રો અહીંયા ત્રણેય ખૂણા ફરીથી જોઈએ વાય અને એકસો બાર સામ સરખા ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો વાય એક્સ ને ચાલીસ એમાં વાયનું માપ અને આ ખૂણાનું હતું એટલે એના આધારે એક્સનું મળી ગયું એકસો અઠ્યાવીસ અઠ્યાવીસ અને તે ક્રોસમાં ખૂણા હોવાથી બે યુગ્મ કોણ છે એટલે એનું ઝેડનું માપ પણ અઠ્યાવીસ થાય તો મિત્રો અહીંયા આજે આપણે પ્રશ્ન બે પૂર્ણ કર્યો હવે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર કરશો અને સબસ્ક્રાઇબ જરૂરથી ચોક્કસથી કરશો મિત્રો અને સારો લાગ્યો મિત્રો તો કોમેન્ટ પણ કરી શું તો મળશું પ્રશ્ન ત્રણ સાથે નેક્સ્ટ વિડીયોની અંદર ભાગ છની ની અંદર મળીશું થેન્ક યુ